વડોદરામાં સ્વચ્છતાના પાલિકાના દાવા માત્ર કાગળ પર. વોર્ડ નંબર 10માં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય. ગોત્રીના અંબિકાનગરમાં ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળ્યા. જાહેરમાં બેફામ થતી ગંદકીથી સ્થાનિકો પરેશાન. નર્મદા કેનાલની આસપાસ ગંદકી કરતા પાણી પણ દૂષિત. અનેક રજૂઆતો બાદ પણ તંત્રે નથી કરી કોઈ કાર્યવાહી. મહિલાઓ અને કોંગ્રેસ કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો. તાત્કાલિક સમસ્યાનો ઉકેલ ન આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી. અમારા અહીંયા આગળ ગંદકીની સમસ્યા છે. પાણીનું રોડની પણ ગઈ છે ગંદકી. રોડનું પાણીનો નિકાલો નહીં થતો. 10-15 દિવસ એવું થઈ જાય છે પાણીનું. કિચડ કિચડ થઈ રહે છે. ગંદકી છે તો કોઈ દેખતા નથી કે મંદિર છે તો આપણે કમ નાખીએ. અહીંની પરિસ્થિતિ આ કચરાની છે. કચરો અહીંયા લોકો નાખી જાય છે. કચરા પેટી છે, બહુ ગંદકી થાય છે. છોકરા અમારા બીમાર થાય છે. વારે ફેરે અરજી આપતા છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી. આ સમસ્યાનું નિવારણ કરવામાં નહીં આવે તો એક એક કરીને પબ્લિક મરી રહી છે. જે વખતે એ લોકો લઈને આંદોલન કરીશ. કદાચ અમે બી મરી શકીએ છીએ આવા દૂષિત પાણીથી. તો આ મોત સિવાય આનો કોઈ ઈલાજ જ નથી. કારણ કે આ પ્રજાને હવે આ લોકો જીવાડવા માંગતા નથી. આ સરકાર મોતના મુખમાં મોકલવા માંગે છે. એનો આપ નમૂનો જોઈ રહ્યા છો. એટલે હું મોતના મુખમાં જઈ રહી છું. પ્રજા મોતના મુખમાં જઈ રહી છે. પ્રજાને અમે જીવીશું તો ઉગ્ર આંદોલન કરીશું. અને કમિશનર સાહેબને એટલું જ કહું છું કે બહાર આવો, એર કન્ડિશન માંથી નીકળો, એર કન્ડિશન ગાડીમાંથી બહાર નીકળીને બી ગોત્રી, સેવાસી, અંકોડિયા, ખાનપુર, ભાયલી આ બધા સ્થળોની મુલાકાત લો તો તમને ખબર પડે. આજે જે ગંદકી છે એ ગંદકી લોકોના ઘર સુધી પહોંચી રહી છે. જે કોન્ટ્રાક્ટ લોકોને આપવામાં આવ્યો છે એમાં બી ભ્રષ્ટાચાર છે. મ્યુનિસિપલ કમિશનરને આપણે કહેવા માંગીએ છીએ કે તમે એર કન્ડિશન રૂમમાંથી બહાર આવીને જગ્યાનું નિરીક્ષણ કરો તો જગ્યાનું ખબર પડશે. જ્યારે તમે ખાલી એર કન્ડિશન રૂમમાં બેસીને કશી ખબર પડે નહીં. આજે લોકો મરી રહ્યા છે. આજે ઘેર ઘેર તમે જુઓ તો ચિકનગુનિયા, ડેન્ગ્યુ એવા બધા રોગો પસરી છે. અને આ જે કેનાલનું પાણી છે આમાં બધો કચરો ઠલવાઈ રહ્યો છે. અને કેનાલનું પાણી ખેતરોમાં લોકો લઈ રહ્યા છે તો એમાં કેન્સરોના સૌથી વધારે અત્યારે કેસો બની રહ્યા છે. એની સંપૂર્ણ જવાબદારી મ્યુનિસિપલ કમિશનરની રહેશે. વડોદરા સ્માર્ટ સિટી અંતર્ગત વડોદરા શહેર જે છે તે સ્વચ્છતાની અંદર બંગા ફૂંકતું હોય છે, પરંતુ તેની સ્વચ્છતાની ખરું રિયાલિટી ચેક છે તે ગોત્રી વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. હાલમાં જોઈ શકો છો કે જે રીતે ગોત્રી વિસ્તારનો જે અંબિકાનગર જે કઈ બાલાજી સોસાયટી છે તે સોસાયટીની બહાર જ એક જે નર્મદા નિગમની જે કેનાલ આવેલી છે ત્યાં તમે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીંયા આગળ કચરો ઠાલવવામાં આવતો છે. તેની સફાઈ જે છે તે કહી શકાય કે તેના ઢગ જોઈને કહી દેખાઈ રહ્યું છે કે કેટલા ટાઈમથી આ સફાઈ કરવામાં નથી આવી. એટલે શું લાગી રહ્યું છે કે આ જે સફાઈના જે બંગા ફૂંકતું પાલિકા તંત્ર જે છે તે ક્યાંક ને ક્યાંક લોકોના જીવ સાથે પણ છેડા કરી રહ્યું હોય. કારણ કે અહીંયા આ જે નર્મદા નિગમની જે કેનાલ જે છે તે કેનાલનું પાણી ગામડે ગામડે સુધી પહોંચતું હોય, લોકોના ઘરે ઘરે સુધી પહોંચતું હોય છે. ત્યારે આ જ કચરાના ઢગ જે દેખાઈ રહ્યા છે તે કચરો સીધો જ આ કેનાલની અંદર જઈ રહ્યો છે અને જે પાણીને પણ દૂષિત કર્યું છે. બીજી તરફ જો વાત કરીએ તો અહીંના સ્થાનિકોનો પણ આક્રોશ જોવા મળ્યો છે. કારણ કે આ જે સમસ્યાને લઈને પાલિકા તંત્રના વોર્ડ અધિકારીઓથી સુધીને તમામ લોકોને રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પાલિકા તંત્ર જે છે તે જે લોકોની રજૂઆતને આડક આંખ આડા કાન કરી રહ્યું છે. અને હાલમાં જોઈ શકાય છે કે જે મોટી સંખ્યામાં અહીંયા આગળ સ્થાનિકો પણ એકઠા થયા હતા તેઓ દ્વારા અત્યારે જોવા મળી રહ્યું છે કે જે રીતે અહીંયા કચરો પણ તમે જોઈ શકો છો કે ખુલ્લામાં જ આ કચરો અહીંયા ઠાલવવામાં આવતો છે. મહાનગરપાલિકાના જે કહી શકાય કે સફાઈ કર્મચારીઓ છે તેઓ દ્વારા પણ સફાઈ કરવામાં નથી આવતી. હાલમાં તો જે તમામ લોકો જે છે કે તેઓ અત્યારે અહીંયા ભેગા થયા હતા ને તેઓને આક્રોશ જે છે તે ઠાલ્યો હતો. મહત્વની વાત છે કે જ્યારે આ પ્રકારે કચરો ઠાલવવામાં આવતો હોય છે, અનેક રજૂઆત કરવામાં આવી છે તેને લઈને અત્યારે સ્થાનિકો દ્વારા પણ જે નારેબાજી કરવામાં આવી હતી, કહી શકાય કે તમામ સ્થાનિકો છે તેઓની એક જ માંગ છે કે તેઓ જ્યારે કરવેરો એટલે કે કહી શકાય કે તેઓ પાણીનો ઘરનો વેરો જો ભરતા હોય તો વેરાનું વળતર મળવું જોઈએ. અને તેઓની રજૂઆત છે કે જો આ સફાઈ ન કરવામાં આવે, જો તેની તકેદારી જો પાલિકા તંત્ર દ્વારા ન લેવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ સ્થાનિકો દ્વારા આપવામાં આવતી હોય છે. જયંતિ સોલંકી, જી મીડિયા, વડોદરા. અરવલ્લી જિલ્લાના ખેડૂતોને મળશે સિંચાઈ માટે પાણી. શામળાજી નમેશ્વર જળાશયમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવ્યું છે. 38 ક્યુસેક પાણી છોડી મેશ્વર જળાશય ભરવામાં આવ્યું. સિંચાઈ માટે 20 દિવસ સુધી મેશ્વર ડેમમાં પાણી છોડાશે. આગામી દિવસોમાં સિંચાઈ માટે કેનાલમાં છોડાશે પાણી. 54 ગામની 7,890 હેક્ટર જમીન માટે સિંચાઈનું પાણી મળશે.